કોરોનાની મહામારીમાં શિક્ષણને અસર પહોંચી છે. વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ છેલ્લા એક વર્ષથી ઓનલાઈન ચાલી રહ્યું છે. તે ઉપરાંત કેટલીક પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને કેટલીક પરીક્ષાઓ પાછી ધકેલવામાં આવી છે. સરકારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે, પરંતુ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી 15 જુલાઈએ યોજાવાની છે. હાલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં પરીક્ષાના કેન્દ્ર બિલ્ડિંગ બ્લોક નક્કી કરાયા છે. જિલ્લામાં કુલ 24,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં શિક્ષક સુપરવાઇઝર સહિતનો સ્ટાફ ઓબ્ઝર્વેશનમાં રહેશે. એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થી જ બેસાડવાની હોવાથી વર્ગની સંખ્યા વધુ થશે. ધોરણ 12 સાયન્સમાં 85 બિલ્ડિંગ અને 590 બ્લોકમાં અંદાજિત 20,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે. કોરોના કાળને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે સેનેટાઇઝને અને લોકોની અવર જવર પર નિયંત્રણ લાદવા શાળાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. આગામી 15 જુલાઈથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે આ પરીક્ષા માટે રાજકોટ જિલ્લામાં જોવા જઈએ તો લગભગ કુલ 24,000 જેટલા બાળકો ઉપસ્થિત થનાર છે. ધોરણ 10 એ તાલુકા મથક અને રાજકોટ બધી જગ્યાએ લેવાશે, એમાં લગભગ 16,000 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થશે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ ધોરણ 12ના વિદ્યાર્થીઓ ફક્ત રાજકોટ જિલ્લા મથક ઉપર જ પરીક્ષા આપશે. ખાસ કરીને કોવિડની પરિસ્થિતિમાં આ પરીક્ષા લેવાય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે 20 વિદ્યાર્થીનો બ્લોક, ફરજિયાત માસ્ક પહેરવાનું, સેનિટાઇઝેશન અને અવર જવર નિયંત્રણ માટે શાળાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ટેમ્પરેચર ચેકિંગ અને આકસ્મિક જરૂરિયાતના વખતમાં 108ની અને મેડિકલ ટીમની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ છે એ રિપીટર છે, એટલે દરરોજ પોતાના વિષયની જરૂરત પ્રમાણે કોઈને એક વિષયમાં કે બે કે વધુ વિષયમાં પરીક્ષા આપવાની હશે એ પ્રમાણે દરરોજ સંખ્યા વધઘટ થશે. પરંતુ આપણા કુલ 24,000 વિદ્યાર્થીઓ માટે સામાન્ય પ્રવાહમાં 17, વિજ્ઞાન પ્રવાહમાં 5 અને SSC માટે 85 જેટલા બિલ્ડિંગોમાં લગભગ 590 બ્લોકમાં આ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.